નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ શબ્દની અંદર ચાર અક્ષરવાળા શબ્દો આપણે શીખીશું એ શબ્દ છે એ શીખી ગયા હવે શબ્દનું વાક્ય કઈ રીતે બને છે અને એ વાક્યનું ગુજરાતી કરતા આપણે શીખીશું પાઠની અંદર પેલું વાક્ય છે અકબર અનવર અસલમ બંઠન કર ચલ એટલે કે આ નામ છે છોકરાઓના નામ છે તમે ચોપડીમાં ચિત્રમાં પણ જોશો કે છોકરાઓ છે એને માથે ટોપી પણ પહેરેલી છે એટલે અકબર અનવર અસલમ તમે તૈયાર થઈને ચાલો એવું એનું ગુજરાતી થઈ છે જો નામની વચ્ચે અલ્પ વિરામ આવેલા છે કોઈ પણ નામ હોય એની વચ્ચે હોય એટલે આપણે સેજ રોકાય આપણે અકબર બોલી ત્યારે રોકાય અનવર બોલી ત્યારે રોકાય અસલમ બંઠન બંઠન એટલે એકદમ તૈયાર થઈને ચાલ એવું કહ્યું છે બીજું વાક્ય છે અક્રમ ગડબડ મત કર એટલે કે અક્રમને કહેવામાં આવે છે કે કઈ ગડબડ મત કર મત એટલે ન કર ત્રીજું વાક્ય છે બર્તન રખ કર ચલ બર્તન એટલે વાસણ વાસણ રાખીને ચાલ અબ અચકન પહેન કર ઉપવન ચલ એટલે કે હવે અચકન એટલે પહેરણ આની પહેલાં પણ તમને આવી ગયું છે અચકન એટલે પહેરણ પહેરીને ઉપવન એટલે બગીચે ચાલ એટલે કે એમ કહેવામાં આવે છે કે હવે પહેરણ પહેરીને બગીચે ચાલ આપણે નવા કપડાં હોય ને કોટ કે એવું કે જભો કે એને અચકન કહેવાય ત્યાર પછીનું વાક્ય છે અજબ વહ અજગર અજબ એટલે અદભુત અદભુત આ અજગર અજબ હોય એને અદ્ભુત આશ્ચર્ય પમાડે એવું પણ કહી શકાય એટલે અજગર એવો મોટો છે એ આશ્ચર્ય થાય એવો અજગર હતો એટલે એમ કહેવાય છે કે અજબ વહ અજગર તમે ચિત્રમાં પણ જોઈ શકો છો ને તમારા પાઠની અંદર પેજ નંબર અઠ્યાવીસ માં ચિત્ર છે જ ત્યાર પછીનું વાક્ય છે અકબર કસરત કર એટલે કે અકબરને કહેવામાં આવે છે કે તું કસરત પછીનું વાક્ય છે અચરજ મત કર અચરજ એટલે આશ્ચર્ય ન વાય એટલે કે કહે છે કે આ અચરજ મત કર એટલે આશ્ચર્ય ન કર અહીં આપણા બધા વાક્યોનું ગુજરાતી સમજાવાઈ ગયું છે આ વાક્યનું હિન્દી અને ગુજરાતી તમારે તમારી સીડબલ્યુમાં લખવાનું છે સરસ અક્ષરે તમને ફોટો આપવામાં આવશે ત્યારબાદ આપણે પેજ નંબર હવે ઓગણત્રીસ શીખીશું હવે આપણે પેજ નંબર ઓગણત્રીસ ઉપર શીખીશું પઢોર બતાવો જો બાળકો આવા શબ્દ વાંચજો ફલ ઘર કર કમલ હમન ઈધર અજગર નટખટ ઉપવન બાળકો આવા શબ્દ વારંવાર વાંચજો એ તમારે મૌખિક વાંચવાનું પછી લેખિત અહીં છે જે ચિત્ર આપેલું છે એના નામની સામે સાચી નિશાની કરવાની છે પેલું ચિત્ર છે બસનું તો બે શબ્દ આપેલા છે બસ અને ઘર એમાંથી સાચો શબ્દ બસ છે તો બસ ઉપર તમારે સામે બોક્સમાં રાઈટ કરવાનું છે બીજી ચિત્ર છે કમલનું કમલ એટલે કમળ કમળને હિન્દીમાં કમલ કહેવાય હવે બે અક્ષર આપેલા છે કલમ અને કમલ જો કમલ છે શબ્દ એમાં રાઈટ કરવાનો કલમ એટલે તો પેન થાય આવી રીતે તમારે સાચી નિશાની કરવાની છે ચિત્રના આધારે લખેલું હોય એમાં તમારે વાંચીને નિશાની કરવાની બીજો પ્રશ્ન છે

ત્યાર પછી નીચે છે એ ભી કરે શબ્દ પહેલી છે આપણે કેમ તમે ઓલા ઝોડકડા આ તમે ઓલા ખાના પૂરવાનું છાપવામાં આવે ને એવી રીતે જો આ ગ રમ ન રમ એમાં વચ્ચેનો રસ શબ્દ ઘાટો છે એટલે કે તમારે શીખવાનું કે વચ્ચે કયો અક્ષર આવશે તો એમાં ર આવે તે જ રીતે પ અને ડ આપેલા છે આડા અ અને ડ આપ્યા છે તો વચ્ચે કયો શબ્દ આવશે ક એટલે ત્રીજામાં ઝ અને પ આપેલા છે વચ્ચે બે ખાના નથી પછી ન અને ખ આપેલા છે એમાંય નથી તો તમારે શબ્દ કઈ રીતે બનાવવાનો ઝટ પટ ત્યાર પછી ન ટ આવી રીતે તમે શબ્દ પહેલી ખાસ શીખજો બાળકો આવા નવા નવા શબ્દ પણ તમે આવી રીતે પહેલી બનાવીને બનાવી શકો અને શીખી શકો નમસ્તે